મિત્રો આ કલાપી અને કાંત આઈ થિંક મને એવું લાગે છે કે એક કલાકની માથે આજે લેક્ચર વયો જશે બરાબર છે આખો લેક્ચર બહુ ડિટેલમાં જોજો તમને લોકોને ખૂબ જ મજા આવશે મિત્રો કવિ કલાપી વિશે તો આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની કવિ કલાપી છવ્વીસ વર્ષની ઉંમરે ટીબીના રોગના કારણે મૃત્યુ થઈ ગયું બાપુ તન તન લગ્ન કર્યા હતા કેટલા લગન કર્યા હતા ત્રણ ત્રણ લગ્ન કર્યા હતા ઈ કવિ કલાપી લાઠીના વંશજ અમરેલીના અને એમના જ પૂર્વજોની અંદર જો કોઈ વ્યક્તિ આવે તો ઈ વ્યક્તિ એટલે હમીરજી ગોહિલ જેનું સોમનાથ મંદિરની બહાર સ્ટેચ્યુ આવેલું છે એવા હમીરસિંહજી ગોહિલ ખાસ યાદ રાખજો અને કવિ કાંતની જો વાત કરીએ તો ચાવંડની અંદર જેનો જન્મ થયો છે ને એવા કવિ કાંતનો જ્યારે પહેલો કાવ્ય સંગ્રહ જ્યારે પ્રકાશિત કરવામાં આવ્યો તે દિવસે જ મૃત્યુ પામ્યો મિત્રો વિચાર કરો કોઈ પણ કવિએ લખેલી પુસ્તક એના માટે કેટલી હદે મહત્વની કહેવાય અને ઈ પુસ્તકના દિવસે જે છે પ્રકાશિત થવાની હતી તે દિવસે તે મૃત્યુ પામ્યા ખાસ 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 યાદ રાખવાનું રહેશે ઓકે અમુક લોકો કહે છે વોઇસ ક્લિયર છે તમે દેખાતા નથી યસ મારી પાસે હાલમાં ગ્રીન સ્ક્રીન નથી માટે હું દેખાતો નથી મારો કેમેરો મે ઓફ રાખેલો છે વોઇસ ક્લિયર છે ને મિત્રો બાકી જો ફેસ તો અહીંયા દેખાય છે એનાથી મતલબ રાખો ક્લિયર છે કેમેરો ચાલુ કરીશ તો તમને આવો દેખાઈશ બરાબર છે ગ્રીન સ્ક્રીન છે નહીં એટલા માટે રેડી તો ખાસ કરીને મિત્રો થોડી વાર કેમેરો બંધ તો તમને લોકોને ને વધારે મજા આવશે

કરે સાથે ડીવાય એસઓ પણ કવર થઈ જશે બરાબર છે અને ખાસ કરીને પીઆઈની પરીક્ષા આવશે તો ઈ પણ કવર થઈ જશે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે એ જે છે એ આની પ્રિપેરેશન તોડી નાખી એવી તગડી કરવી જોઈએ તો તમને લોકોને ઘણો બધો ફાયદો થઈ જાય હું રોદડા રોવસ લબાડ ત્યારે એમ કહેવાનું મન થાય મહેનત કરતો ભેગું થાય બરાબર છે ખાસ યાદ રાખજો અમુક લોકો સક્સેસફુલ હોય તો આપણે એની માત્ર ને માત્ર સક્સેસ જોતા હોય પણ કોઈ દિવસ એવું ન જોતા હોય કે એને કેટલી મહેનત કરી છે ત્યારે એને સક્સેસ મળેલી છે બરાબર છે તો ખાસ 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 યાદ રાખવાનું કે તમારે સક્સેસ મેળવવા માટે કિસ્મતના રોદળા રોવાન થતા નથી બરાબર મહેનત તગડી કરવાની થાય છે શું વાક્યથી શુભ શરૂઆત કરી લીધી મિત્રો અને હવે આપણે ધબધબાટી આગળ વધવાનું છે અતિ મહત્વના બે અતિ મહત્વના કવિઓ તરફ જેનું નામ છે કવિ કલાપી અને કવિ કાંત સૌથી પહેલા આપણે કવિ કલાપીની ચર્ચા કરીએ ખૂબ જ ઊંડાણપૂર્વક ચાલો બધા લોકો રેડી છો મને ઝડપથી એક વખત યસની કમેન્ટ કરી દો અને ખાસ કરીને તમારા ગ્રુપ સર્કલ ને ફટાફટ એક વખત ફોરવર્ડ કરી દો જેના કારણે વધારે ને વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે અવાજ ક્લિયર છે ને મારો ચલો અવાજ ક્લિયર છે ને ભાઈ સાહેબ નો જન્મ થાય છે કવિ કલાપીનું અને પૂરું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અમરેલી લાઠી ગામના વતની અને એમના પૂર્વજો ની વાત કરીએ તો એમના પૂર્વજોની અંદર આવશે હમીરસિંહજી ગોહિલ અને જ હમીરસિંહજી ગોહિલ કે જેણે મુગલો સામે યુદ્ધ કરેલું હતું સોમનાથ મંદિરને બચાવવા માટે અને આ સોમનાથ મંદિરને બચાવવા માટે તેમને સાથ આપેલો હતો ગીરના હાવજ તરીકે ઓળખાય એવો વેગડા ભીલે તો ખાસ યાદ રાખજો એમના વંશજોની અંદર જન્મ લીધેલો હતો કવિ કલાપીએ મિત્રો રાજા હતા અને કલાપી જે છે એ પોતે એક મહાન કવિ પણ થઈ ગયા તો ખાસ કરીને યાદ રાખવાનું રહેશે રાજા પણ હોય અને કવિ પણ હોય એવા વ્યક્તિ એટલે કવિ કળ કલાપી બીજા નંબરે ખાસ કરીને યાદ રાખજો કે નાનામાં નાની ઉમરે તેમનું મૃત્યુ થઈ ગયું કવિ આવશે કવિ કલાપી કવિ કલાપી અને ખાસ કરીને હમીરસિંહજીના વંશજોમાં એક વ્યક્તિ એટલે કવિ કલાપી યાદ રાખવાનું રહેશે અને સુપર ડુપર આઈએમપી યાદ રાખવાનું રહેશે કે લાઠી ગામના રાજવી હતા તે અને આખું નામ મોસ્ટ આઈએમપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપી ખાસ યાદ રાખજો અને ક્યાંના વતની લાઠી અમરેલી લાઠી અમરેલીના વતની તેમના ગુરુ નું નામ શું હતું ખાસ યાદ રાખજો મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી તેમના ગુરુનું નામ હતું યસ યાદ રાખજો સુલતાની વાડીનો મીઠો મોરલો યસ પરફેક્ટ જવાબ છે બરાબર છે ઘણા બધા એમના ઉપનામ મળેલા છે તેમના માર્ગદર્શક કોણ હતા ગોવર્ધન રામ ત્રિપાઠી મિત્રો આ ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે આપણે ગઈકાલે કરી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી આવેલી છે સરસ્વતી ચંદ્ર ચાલીસ વર્ષની ઉંમરે એને નક્કી કરી લીધું હતું કે આપણે કોઈની ગુલામી કરવાની થતી નથી નોકરી મૂકી દીધી હતી એવા વ્યક્તિ એટલે કોણ ગોવર્ધન રામ ત્રિપાઠી એ કવિ કલાપીના શું હતા મિત્રો માર્ગદર્શક હતા ખાસ ખાસ યાદ રાખવાનું રહેશે કલાપી નું સાચું નામ પેલા તો યાદ રાખજો છીસમી જાન્યુઆરી ના રોજ અઢારસો ને ચિમોતેર માં સાહેબ નો જન્મ થયેલો હતો યાદ રાખજો અને એવું કહેવાય છે કે નવમી જૂન ઓગણીસો ની સાલ ની અંદર તે મૃત્યુ પામેલા હતા

કવિ પણ હતા અને પોતાનું આખે આખું જીવન જે છે એ વ્યવસ્થિત રીતે વ્યતીત કરેલું હતું સેમાં તો કે પોતાની કલાકારીની અંદર પોતાના કાવ્યોની અંદર યાદ રાખજો ખાસ કરીને કવિ કલાપીના બે પુત્ર હતા એક હતો પ્રતાપસિંહ અને બીજો હતો જોરાવરસિંહ પ્રતાપસિંહ અને જોરાવરસિંહ અને મિત્રો એટલું જ નહીં આ પ્રતાપસિંહ છે ને પ્રતાપસિંહ એનો છોકરો આવ્યો ને એનું નામ એણે એના પપ્પાના નામ ઉપરથી જ રાખ્યું એટલે કે સુરસિંહજી ગોહિલ બરાબર છે કારણ કે નાની ઉંમરમાં એના પિતા મરી ગયા હતા એટલે એને એમ થયું કે મારા ઘરે જે બાળક આવ્યો ને એ મારા પિતાનો જન્મ લઈને આવેલો છે એટલા માટે એના પ્રતાપસિંહ એ પોતાના બાળકનું નામ શું રાખ્યું સુરસિંહજી અને એ મારો દીકરો પૂરે પૂરો કવિ નીકળો તોડી નાખે એવું નોલેજ સુરસિંહજી

અને એનો છોકરો જે આવ્યો ને એનું નામ એને શું રાખ્યું સુરસિંહજી એના પિતાના નામ ઉપરથી એટલે કે દાદા અને પૌત્ર બંનેનું નામ કેવું હતું અને ઈ જે આવ્યો બંને પણ ફૂલ નોલેજેબલ પર્સન અને પણ ઘણા બધા કાવ્યો લખેલા હતા આ યાદ રાખવાનું રહેશે એના સિવાય એનો એક પાકો મિત્ર હતો જીગરી જાન મિત્ર હતો અને એ પાકો મિત્ર જે હતો એનું નામ શું હતું મિત્રો એનું નામ હતું રૂપાયતન ઓઝા કવિ કલાપીના મિત્રનું નામ શું હતું ખાસ યાદ રાખજો રૂપશંકર ઓઝા અને જાન મિત્રો હતો કવિ કલાપીનો અને ઈ રૂપશંકર જે ઓઝા છે એણે કવિ કલાપી જયારે મૃત્યુ પાયમાં સુર ત્યારે એના ગમમાં આ જીવન પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી

ઓઝા એ પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી જવાબ શું આવશે કવિ કલાપી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કવિ કવિ કલાપી કલાપી જે જે છે છે એ ખાસ યાદ રાખજો કવિ કલાપીના પાક્કા મિત્ર નામ શું હતું રૂપશંકર ઓઝા કવિ કલાપીના પાક્કા મિત્ર નામ શું હતું રૂપશંકર ઓઝા અને આ જ રૂપશંકર ઓઝા મિત્રો યાદ રાખવાનું રહેશે કે જેને પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી મિત્રો ક્લિયર કટ થઈ છે મિત્રો દોસ્તી હોય તો આવી હોય બરાબર છે એ દોસ્તી પની કલાપી ને રૂપશંકર ઓઝા ની ખાસમ ખાસ યાદ રાખજો બરાબર અહીંયા સુધી બધા એ લોકોને ક્લિયર હોય તો આગળ વધીએ મિત્રો અને ખાસ કરીને કવિ કલાપીના અલગ અલગ બિરુદો વિશે ચર્ચા કરીએ જેની અંદર પહેલું જ બિરુદ કવિ સુરસિદી તક્તસિધી નું બિરુદ એટલે કલાપી બીજું બિરુદ એટલે મોસ્ટ એ પી સુલ્તાની વાડીનો મીઠો મોરલો ત્રીજા નંબરે મધુકર રાજવી કવિ મંથન મગ્ન કવિ સુંદરમ ત્રિભુવન દાસ લુહાર મંથન મગ્નનો કવિ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો મંથન મગ્નનો કવિ કોને કહેવાય અને જ્યારે કવિ કલાપી અને કવિ કાંત બે ઓપ્શન માં આપ્યો હોય ને ત્યારે મોટા ભાગના લોકો લોચા મારી આવે યાદ રાખજો મંથન મગ્ન કવિ એટલે કવિ કલાપી કલાપી છે ગુજરાતના વર્લ્ડ ઝ એના સિવાયનું અતિ મહત્વનું બિરુદ એટલે ગુજરાતના ઓમાર એના સિવાય પ્રણય પ્રણય અને અશ્રુતાનો કવિ પ્રણય અને અશ્રુતાનો કવિ આ એને કીધેલું હતું કમા મુન્શીએ કનિયાલાલ માણેકલાલ મુનશી મિત્રો કમા કોમા નું ઉપનામ હતું ઘનશ્યામ અધૂરી નવલકથા કઈ હતી એમની તો યાદ રાખજો મોસ્ટ 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 એમપી પરીક્ષામાં પૂછાઈ ગઈ ભગ્ન પાદુકા કોની છે કમા મુનશીની મિત્રો આ નવે નવ બિરુદ તમારે યાદ રાખવાના રહેશે પરીક્ષાની અંદર કલાપી તમને આવડશે સુલતાની વાડીનો મીઠો તો મોરલો તમને આવડશે મધુકર આવડશે રાજવી કવિ આવડશે મંથન મગ્ન આવડશે યુવાનોનો કવિ આવડશે પણ આ ત્રણેય આવડવા જરૂરી છે બરાબર છે જે તમને લોકોને અતિ મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે જી જી આમાં એક સ્ટુડન્ટની કમેન્ટ આવેલી છે કે સાહેબ તમે જે સાહિત્ય કરાવો છો એમાં એ લોકો પૂછાતો નથી વાત મુદ્દાની છે મિત્ર કદાચ તમે પરીક્ષા નહીં દેતા હોય એટલે વાત 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 એવી છે છે ભાઈ રેડી ખાસ યાદ રાખજો મિત્રો આ તમારે લોકોએ બિરુદો ખાસમ ખાસ યાદ રાખવાના રહેશે એના સિવાય મિત્રો મોસ્ટ મોસ્ટી તમે લોકો યાદ રાખી શકો કે એણે સૌથી પહેલા પ્રણય કાવ્ય લખવાની શરૂઆત કરેલી હતી કવિ કલાપીએ શે ની શરૂઆત કરેલી હતી પ્રણય કાવ્ય પ્રણય કવ્યની શરૂઆત કરી અને ક્યાં નામથી લખવાની શરૂઆત કરી મધુકર મધુકર નામથી લખવાની શરૂઆત કરી લીધી અને સૌથી પહેલું લેખન કયું કરેલું હતું કશ્મીર નો પ્રવાસ યાદ રાખજો હિમાલય નો પ્રવાસ કોની કૃતિ છે હિમાલયનો પ્રવાસ કોની કૃતિ છે મિત્રો તો યાદ રાખજો કાકા સાહેબ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને ખાસ યાદ રાખવાનું રહેશે કે Kashmirનો પ્રવાસ કોની કૃતિ છે તો Kashmirનો પ્રવાસ છે એ કવિ કલાપીની કૃતિ છે એ પણ યાદ રાખવાનું રહેશે એના સિવાય મિત્રો કવિ કલાપી જે છે એમની એક કવિતા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ અને પ્રખ્યાત કવિતાનું નામ શું છે ફકીરી હાલ

ચર્ચા કરીએ મિત્રો તો ખાસ કરીને કવિ કલાપીના જે છે એ સોળ વર્ષની ઉંમરે લગ્ન થયા કવિ કલાપીના સોળ વર્ષે લગ્ન થયા અને સોળ વર્ષે લગ્ન થયા કોની સાથે તો રાજબા સાથે અને રાજબા ક્યાંના રાજગૌરી હતા કચ્છના અને રાજબાને કહેવામાં આવતું શું તો કે રમા રમાબા કેવામાં આવતું રાજબાને કઈ તરીકે ઓળખવામાં આવતું રમાબા અને રમાબા સાથે એમની એક દાસી આવેલી હતી જેનું નામ શું હતું મોંઘી શું હતું મોંઘી મિત્રો કવિ કલાપીના સોળ વર્ષની ઉંમરે લગ્ન થઈ જાય છે બરાબર છે ખાસ યાદ રાખજો કવિ કલાપીના સોળ વર્ષે લગ્ન થઈ જાય છે અને સોળ વર્ષે જેવા કલાપીના લગ્ન થઈ છે એમની જે છે 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 પત્ની હોય હોય નામ રાજબા જેને રમાબા તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે જે કવિ કલાપીનો જ વારસો લઈ લે છે અને કલાપી સાથે રહી અને ઈ પણ કવિ યત્રી બની જાય છે ઈ પણ કવિ કલાપીની જેમ તાકાત વાળા બધાય છે એ પ્રણય કાવ્યની રચના કરે છે કચ્છના રાજકુંવરી હતા ખાસ યાદ રાખવાનું રહેશે રાજબા જેને રમાબા તરીકે ઓળખવામાં આવતા એની દાસીનું નામ હતું શું તો કે મોંઘી શું નામ હતું એની દાસીનું નામ મોંઘી હવે મિત્રો મોસ્ટ ટાઈમ પીવા તો યાદ રાખજો કે કલાપી જે છે એમના થોડાક જ વર્ષોમાં બીજા લગ્ન થઈ છે અને એ થોડાક જ વર્ષોમાં બીજા લગ્ન થઈ છે અને એ લગ્ન ક્યારે થઈ છે મિત્રો તો ખાસ યાદ રાખજો આનંદીબા સાથે અને આનંદીબા જે છે હતા કોટળા કોટળા ખાસ યાદ રાખજો આનંદીબા હવે રાજબા છે ને રાજબા એને રમા તરીકે પણ ઓળખવામાં આવતા અને એની સાથે જે આવેલી હતી જે સ્ત્રી દાસી તરીકે જેમ નામ હતું મોંઘી આ મોંઘી સાથે જે છે એ વ્યવસ્થિત રીતે જે છે કવિ કલાપી ખુદ સોળ વર્ષના હતા કલાપી ખુદ સોળ વર્ષના હતા રાજબાસ પંદર વર્ષના હતા મૂંગી આઠ વર્ષની હતી હા ઈજ જ ઈજ સમીભાઈ ઈજ બરાબર છે હવે યાદ રાખજો

અને જે છે એ મોંઘી વ્યવસ્થિત રીતે નોલેજેબલ થઈ ગઈ કવિ કલાપીને પણ આશ્ચર્ય થયું કે મેં જ ભણાવી છતાં આ છોકરી કેટલી બધી હોશિયાર છે જે અમુક અમુક વસ્તુ તો મને ન આવડતી હોય ને એવી મને શીખડાવે છે અને એને બહુ એટલે બહુ આશ્ચર્ય થયું અને જેમ 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 મોંઘી મોટી થતી ગઈ એવી રીતે કવિ કલાપીને જે છે એ મોંઘી પ્રત્યે આકર્ષણ વધતું ગયું અને પ્રત્યે વ્યવસ્થિત રીતે આકર્ષણ ગયું 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 અને કવિ કલાપીને થઈ ગયું કે મારે જે છે એ મોંઘી સાથે લગ્ન કરવા છે પણ ઓલરેડી રાજબા એમના પત્ની હતા આનંદીબાઈ એના પત્ની હતા અને રાજબાની દાસી એટલે મોંઘી લોકો શું વિચારશે લોકો શું મને કહેશે બરાબર છે અરે ઈ બધું તો લોકો ગયો તેલ પીવા રાજબા મને શું કે છે કે તમે તો મારી સાથે લગ્ન કર્યા ને મારી દાસી સાથે લગ્ન કર્યા જેના કારણે કવિ કલાપી જે છે એનું મન માનતું નથી બેચેન થઈ જાય છે ઘણા બધા કાવ્યો લખી નાખે છે દારૂની સંગાતે ચડી જાય છે બરાબર છે કારણ કે સોળ વર્ષની ઉંમરે રાજબા સાથે લગ્ન કર્યા હતા બરાબર થોડાક વર્ષોમાં આનંદીબા સાથે લગ્ન કર્યા હતા પણ આ બેય કરતા વધારે પ્રેમ વધારે લવ કોને કરતા મૂંગીને કરતા છતાંય કવિ કલાપી છે એમનું મગજ છે એ વિવરિંગ થઈ જાય છે અને નક્કી કરી લે છે કે ના મારા મોંઘી સાથે લગ્ન નથી જ કરવા કોઈ પણ સંજોગોમાં નથી જ જ જ કરવા 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 નથી નથી અને જે છે મોંઘી બીજા સાથે પરણાવી દે છે છે પણ મિત્રો જે બીજા યુવક સાથે પરણાવી દે છે પણ થોડાક જ સમયની અંદર જે છે એ બે માણસને મોંઘી અને તેના હસબન્ડને જે છે ઈ બાજવાનું થાય છે અને બંને જણા છે ને એ ઘરની અંદર કકડાટ કરતા હોય છે કવિ કલાપીને થઈ છે કે મોંઘી પણ મને ક્યાંક ને ક્યાંક પ્રેમ કરે છે અને હું તો મોંઘીને ટ્રુ લવ કરું જ છું બરાબર છે પણ મેં મોંઘીને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે કારણ કે મેં મારી મોંઘીની અને એના હસબન્ડની ત્રણેયની જિંદગી બગડી છે જેના કારણે મોંઘીનું ઈ પહેલાં તો લગ્ન કરાવે છે અને પછી મોંઘીના છૂટાછેડા પણ કોણ કરાવે છે કવિ કલાપી જ કરાવે છે બરાબર મોંઘીના છૂટાછેડા કરાવી દે છે બરાબર છે મૂંગીના કમ્પ્લીટલી છૂટાછેડા કરાવી દે છે કે હવે ત્યારે તારા પતિ ભેગા રહેવાની જરૂર નથી બરાબર છે અને લોકો જે કે રાજબા જે કે આનંદીબા જે કહે હવે છે ને મૂંગી તારે મારી ભેગા જ લગ્ન કરવાના છે અને લોકો છે ને એની મજાક ઉડાડતા બરાબર છે લોકો એને કહેતા કે દાસી ભેગા લગ્ન કરીશ દાસી ભેગા લગ્ન કરીશ એવું મૂંગીને કહેતા મૂંગીને એમ કહેતા કે તું રાજા ભેગા લગ્ન કરીશ શું હાલી નીકળી અને એ સમયે કવિ કલાપી જે છે એ ગામની વચ્ચોવચ મૂંગીની માંગમાં સિંદૂર પૂરી દે છે અને ગામ વચ્ચે તલવાર કાઢીને કહી દે છે કે મૂંગી આજથી મારી પત્ની છે દાસી નહીં અને આથી નામ છે શોભના બા અને નામ આપી દે ત્રીજી ઘરવાડી પેલી રાજકુમારી બરાબર સોળ વર્ષે કવિ કલાપી લગ્ન કરી લીધા પંદર વર્ષના રાજબા આઠ વર્ષની એની દાસી આવી એનું નામ હતું મૂંગી અને ખાસ યાદ રાખજો કવિ કલાપી મોંઘીને ભણાવતા અને ભણાવવામાં ભણાવવામાં સેટિંગ થઈ ગયું મિત્રો યાદ રાખજો અને બીજી બીજી ઘરવાળી નામ હતું આનંદીબા બરાબર છે પોટળા સાંગાણીના જે છે એ હતા રાજકુંવરી હતા અને એમની સાથે લગ્ન થઈ છે અને મૂંગી જે છે આઠ વર્ષની હતી નાની હતી ત્યારથી કવિ કલાપીએ જ ભણાવી વ્યવસ્થિત રીતે મોટી ગઈ અને ખાસ કરીને જેમ 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 મોટી થતી ગઈ એમ કવિ કલાપી કરતાં પણ હોશિયાર થઈ ગઈ કલાપી જેમ 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 મોટી થતી ગઈ એમ એના પ્રત્યે આકર્ષણ વધતું ગયું લવ ધીમે ધીમે ગાઢ થતો ગયો આનંદીબાને ભૂલી ગયા અને દાસી મોંઘી પ્રત્યે આકર્ષણ વધતું ગયું લોકો શું કેસે એના કારણે એમને જે છે બીજા ભેગી મોંઘીને પરણાવી દીધી પણ મિત્રો ઈ મોંઘી વગર રહી શકતા નહીં મોંઘી અહીંયા કલાપી વગર રહી શકતી નહીં

બરાબર છે હવે કલાપી ના ખાસ યાદ રાખજો કવિ કલાપીએ લેખન ની શરૂઆત ક્યાંથી કરેલી હતી કાશ્મીરના પ્રવાસ થી બરાબર છે પ્રણય કાવ્ય લખેલા હતા મધુકર નામથી લખેલું હતું અને સૌથી પેલું લખેલું હતું કાશ્મીર નો પ્રવાસ હિમાલય નો પ્રવાસ આવે તો કવિ કાકા સાહેબ કાલેલકર

અને અમુક લોકો એમ માનતા હોય જ્યોતિ એટલે છોકરી નામ બા એટલે વડી પાછા છોકરી જ્યોતિબા ફૂલે ક્યાંય એટલે ક્યાંય છોકરી નહોતા મિત્રો યાદ રાખજો ભજરંગદળના માણસ હતા જ્યોતિબા ફૂલે ખાસ એમ ખાસ યાદ રાખવાની રહેશે ચાલો ક્લિયર છે અહિયાં સુધી બધા લોકોને ડન હોય તો મને એક વખત ડન ની કમેન્ટ કરી દેજો ફટાફટ બધાય લોકો પ્રખ્યાત કવિ કવિતા કઈ હતી ફકીરીલાલ કઈ હતી ફકીરીલાલ લાલ ખાસ યાદ રાખજો અને કવિ કલાપી એ એક અતિ મહત્વની કૃતિ લખેલી હતી જેનું નામ હતું હૃદય ત્રિપુટી કવિ કલાપીએ અતિ મહત્વનો એક કાવ્ય સંગ્રહ લખેલો હતો કાવ્ય લખેલું હતું જેનું નામ શું હતું હૃદય ત્રિપુટી મિત્રો ખાસ કરીને આ હૃદય ત્રિપુટી જે છે એના ઉપરથી એક પિક્ચર બની ગયું અને ઈ ઓગણીસો ને ત્રેવીસ ની અંદર આવ્યું અને જેનું નામ હતું મનોરમા

અને અલગ સ્થાપના કરી હોય ને તો અંદર અંદર અને કરી કઈ સ્વરાજ પાર્ટી તો ઓગણીસો જયારે સ્વરાજ પાર્ટીની સ્થાપના થઈ ત્યારે જ મનોરમા પિક્ચર આવ્યું હૃદય ત્રિપુટી કાવ્ય ઉપરથી ખાસમ ખાસ ખાસ યાદ રાખજો અને ઓગણીસો છાસઠ ની અંદર કવિ કલાપી ઉપર એક પિક્ચર બની ગયું ઓગણીસો છાસઠ માં પિક્ચર નું નામ જ કલાપી હતું બરાબર છે સંજીવ કુમાર જે છે એને મિત્રો જે છે એ કલાપી પિક્ચર ની અંદર કલાપી નો રોલ કરેલો હતો કદાચ મિત્રો તમારે લોકોને ખાસમ ખાસ તમારે લોકોને પિક્ચર જોવું હોય તો જોઈ શકો મિત્રો ઓગણીસો છાંસઠ ની અંદર કલાપી નામનું પિક્ચર આવ્યું એની અંદર પિક્ચર ની અંદર ખાસ કરીને કલાપીનો રોલ ભજવનાર વ્યક્તિ હતો સંજીવ કુમાર હૃદય ત્રિપુટી ઉપરથી પિક્ચર બની ગયું ઓગણીસો ની અંદર આવ્યું જેનું નામ હતું મનોરમા પિક્ચર શું નામ હતું મનોરમા મોસ્ટ એમ અને કવિ કલાપી એ જેટલી પણ પોતાની કૃતિ લખીને એ જેટલી પણ જેટલી કૃતિ લખેલી છે એ બધી કયા છંદની અંદર લખેલી છે તો યાદ રાખજો મંદા અને હરિગીત બધી કૃતિ કયા છંદ અંદર લખેલી છે આ બંને છંદની અંદર તેમણે બધી કૃતિઓ લખેલી છે મંદાક્રાંત છે ને એ અક્ષરમેળ છંદ છે જ્યારે હરિગીત છે ને માત્ર મેળ છંદ છે યાદ રાખી શકો છંદના બે પ્રકાર છે બરાબર અક્ષર મેળ અને માત્રામેળ

બરાબર છે તો આ બધાય કેવા છંદ છે તો અક્ષરમેળ છંદ છે અને માત્રામેળ છંદની અંદર આપણે જો વાત તો ચોપાઈ આવે સવૈયા આવે ઝૂલણા આવે હરિગીત આવે દોહરો આવે આ બધાય જે છે એ કેવા છંદ છે માત્રામેળ છંદ છે બરાબર છે તો ખાસ કરીને મિત્રો કવિ કલાપી જે છે એ બે છંદની અંદર લગતા મંદાક્રાંતા અને ગીત એના સિવાય મોસ્ટ એમ્પી એમની પોતાના જીવન ઉપર એને ઘણી બધી કૃતિઓ લખેલી હતી પોતે જીવનની અંદર જે જે સંકટો વિચારતા જે જે કવિ કલાપીના જીવનની અંદર ઉતરેલું હતું જીવન પર લખેલી કૃતિ કવિ કલાપી એ પોતાના જીવન પર લખેલી પેલી કૃતિ એટલે એક ઘા બીજી મહત્વની કૃતિ આપની યાદી

આ ત્રણે ત્રણ જે છે મિત્રો લખેલા છે એના સિવાય કવિ કલાપીએ જે છે પ્રવાસ વર્ણન પર લખેલા છે અલગ અલગ પ્રકારના સંવાદ લખેલા છે અનુવાદ ડાયરી આત્મકથા કેટલું બધું કર્યું છે પણ યાદ રાખજો બધે બધું લખેલું છે ને એ બધું ક્યારે લખેલું છે મિત્રો તો યાદ રાખજો આ બધે બધું બે જ છંદની અંદર હરિગીત અને મંદાક્રાંતમાં લખેલું છે પોતાના જીવન ઉપર લખેલી ત્રણ કૃતિ એક ઘા આપની યાદી ને ગ્રામ માતા અને કવિ કલાપીની તો જેટલી કાવ્યની વાત કરી ને બધા તાકાત વાળા બરાબર આપણને ખબર જ છે પેલી જ હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતરીયું રે બરાબર આ પણ આપણને લોકોને ખબર છે એના સિવાય રે પંખીડા સુખથી ચણજો ગીત ગાવા કઈ ગાજો આ પણ આપણે લોકો ભણેલા છીએ બરાબર છે એના સિવાય તે પંખી ઉપર પથ્થર ફેંકતા તો ફેંકી દીધો આ પંક્તિ પણ આપણે ભણેલા છીએ અને સુપર ડુપર આઈએમપી મોસ્ટ આઈએમપી આપણે કહીએ મીઠો મોરલો આ કવિ કલાપી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની બરાબર છે તો આ બધી જ કાવ્ય પંક્તિ આપણા માટે ખૂબ જ કામની છે તો સ્ટેપ બાય સ્ટેપ એક એક મહત્વની કાવ્ય પંક્તિઓ પણ ભેગા ભેગા લેતા જઈએ જેના કારણે તમને લોકોને યાદ રહી જાય જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની આ પસ્તાવો સ્વર્ગથી ઉતર્યું એના સિવાય રે પંખીડા ચણજો ગીતવા કંઈક ગાજો એ પંખી ઉપર પથ્થર ફેંકતા તો ફેંકી દીધો મિત્રો આ બધી જ કાવ્ય પંક્તિ સુપર 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 ડુપર આઈએમપી છે ખાસ યાદ રાખજો એના સિવાય મિત્રો ખાસ કરીને અતિ મહત્વની હજી એક કાવ્ય પંક્તિ છે એ તમારા લોકો યાદ રાખવાં દેશે હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં મિત્રો પોતાના જીવનના અંતિમ કાળ દરમિયાન લખેલી પંક્તિ છે હું જાઉં છું એમની ત્રણેય પત્ની અને બાળકોને સંબોધીને કહે છે હું હું જાઉં જાઉં છું છું કેશો કોઈ નહી સૌથી વધારે માત્ર સાડત્રીસ ઝૂલણા છંદ ની અંદર જે કવિ નરસિંહ મહેતાને સૌથી વધારે વાલો હતો ઝૂલણા છંદ પોષતું તે મારતું એવો દિશેક્રમ કુદરતી બરાબર છે આ ખાસ 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 કરીને મિત્રો આ બધી જ મહત્વની કાવ્ય પંક્તિઓ છે યાદ રાખી શકીએ એના સિવાય મિત્રો સુપર ડુપર આઈએમપી મિત્રો કવિ કલાપી ઉપર મિત્રો એક એવોર્ડ પણ આપવામાં આવે છે કલાપી કલાપી એવોર્ડ પુરસ્કાર આપવામાં આવે છે ક્યારથી કલાપી પુરસ્કાર આપવામાં આવે છે ઓગણીસો ને સત્તાણું થી મિત્રો આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ એન્ડ રિસર્ચ દ્વારા આદિત્ય બિરલા દ્વારા ગઝલની અંદર સારું પ્રદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે થી ખાસમ ખાસ યાદ રાખજો મિત્રો જેટલા લોકો લાઈવ છે એટલી વિડીયોને ફટાફટ લાઇક કરી દો અને તમારા ગ્રુપ સર્કલમાં ખાસમ ખાસ શેર કરી દો મિત્રો ડેઈલી બપોરે બાર વાગે મારો લેક્ચર આવે છે ગુજરાતી સાહિત્યનો બરાબર છે તો ખાસ કરીને બધા લોકો જે છે એ પ્રોપર રીતે જોઈ શકો છો અને તમારા નોલેજમાં વધારે કરી શકો છો ખાસ કરીને મારું નામ ભાવિન માંકડ છે જેટલા લોકો નવા છે બધા લોકોને કહી દઉં તમે લોકો સર્ચ કરશો ટેલિગ્રામ ઉપર યુટ્યુબ ઉપર કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટાગ્રામ ઉપર તો બધી જ જગ્યાએ મારા આ જ અકાઉન્ટથી મિત્રો છે એની અંદર તમને લોકોને લિંક મળી જશે ભાવિન માંકડ અને ખાસ કરીને તમે લોકો ત્યાંથી મારી સાથે જોડાઈ શકો છો બરાબર છે તો કવિ કવિ કલાપી પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે આપવામાં આવે છે આ સમ ખાસ યાદ રાખવાનું રહેશે ક્લિયર થાય છે બધા લોકોને હા કેના ઝડપથી જણાવો

બરાબર છે આ કવિ કલાપીનો એ કવિ કલાપી ઓગણીસો ની સાલ ની અંદર જયારે મૃત્યુ બરાબર છે જેના કારણે જે છે મિત્રો આ જે છે એ ખાસ 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 યાદ રાખજો તેનું સંપાદન કોના દ્વારા કરવામાં આવ્યું તેમના શિષ્ય જગન્નાથ ત્રિપાઠી દ્વારા જગન્નાથ ત્રિપાઠી દ્વારા એમના શિષ્ય દ્વારા જે છે સંપાદન કરવામાં આવેલું હતું સાગર મહારાજ તરીકે કલાપી લખ્યો છે પણ કવિ કલાપીનો કેકારાવ તેમના કયા શિષ્ય દ્વારા લખવા કયા શિષ્ય દ્વારા સંપાદન કરવામાં આવેલું હતું તો યાદ રાખજો જગન્નાથ ત્રિપાઠી સાગર મહારાજ દ્વારા કરવામાં આવેલું હતું અને તેનું પ્રકાશન જે છે તેનું પ્રકાશન ઓગણીસો ને ત્રણ ની અંદર કવિકાંત દ્વારા કરવામાં આવેલું હતું કવિકાંત કવિકાંત નું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ ઓગણીસો ને ત્રણ ની અંદર તેમનું જે છે એ પ્રકાશન કરવામાં આવેલું હતું મિત્રો એવું કહેવાય છે કે કવિ કલાપી આ કેકારાવ છે ને એ સરસ્વતી ચંદ્ર બાદ નો સૌથી સૌથી વધારે લોકપ્રિય કાવ્ય સંગ્રહ કહી શકાય સૌથી લોકપ્રિય કાવ્ય સંગ્રહ એટલે કલાપીનો કેકારી નો કેકારાવ ખાસ 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 યાદ રાખવાનું જે છે ઈ એમણે સરસ્વતી ચંદ્ર જે રામ ત્રિપાઠીએ લખેલું છે એ સરસ્વતી ચંદ્ર બાદ મિત્રો યાદ રાખવાનું દેશે કવિ કલાપીનો કેકારાવ જે છે એ પ્રખ્યાત હતો ક્લિયર કટ થઈ છે બધા લોકોને હા કે ના ઝડપથી જણાવી દે કોક મિત્રો ચલો ડન છે મિત્રો જેટલા લોકો લાઈવ છે એટલી જ વિડીયોને લાઈક કરી દયો બરાબર છે અને ખાસ કરીને તમારા મિત્રોને કહો કે ભાવિન સાહેબ બપોરે બાર વાગે લાઈવ થઈ છે બધા એ લોકો ટાઈમ ટુ ટાઈમ આવતા જાવ મોડા મોડા ન આવો બરાબર છે હવે કવિ કલાપી કૃતિઓ વિશે ચર્ચા કરવાની છે એમના મિત્ર વિશે તો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે રૂપ શંકર ઓઝા કવિ કલાપી ના એવા ભાઈબંધ હતા કે કલાપીના મૃત્યુ પછી તેમણે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી બરાબર છે તો આ પણ યાદ રાખવાનું રહેશે

બે પુત્ર હતા પ્રતાપસિંહ અને જોરાવરસિંહ પ્રતાપસિંહ પોતાના પુત્રનું નામ પણ શું લખેલું હતું સુરસિંહજી બરાબર છે એટલે દાદા અને પૌત્રનું નામ શું હતું સરખું હતું અને ઈ ત્રણેય જણાએ જે છે દાદા પૌત્ર અને એમના પુત્ર એ શું રાખેલું હતું તો વારસો જાળવેલો હતો કવિ કલાપીનો યાદ રાખવાનું રહેશે સુપર ડુપર આઈએમપી એના સિવાય એમના મિત્ર હતા રૂપશંકર ઓઝા અને આ રૂપશંકર ઓઝા જે હતા એમણે જે છે કવિ કલાપીના મૃત્યુ પછી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લી લીધી હતી

યુવાનોના કવિ એવું કીધેલું છે સુંદરમ દ્વારા ગુજરાતના વર્થર્સ વર્થ એવું કહેનાર વ્યક્તિ એટલે ખાસ યાદ રાખજો કવિ કલાપી ગુજરાતના એવું કહી શકાય કે ઓમાર ખપયમ પ્રણય અને અશ્રોતાના કવિ કમા મુનશી દ્વારા કહેવામાં આવેલા છે તેમને સૌથી પહેલા પ્રણય કાવ્ય લખવાની શરૂઆત કરેલી કરેલી હતી મધુકર નામથી સૌ લખેલું હતું કશ્મીરનો પ્રવાસ પ્રખ્યાત કવિતા હતી ફકીરી હાલ બરાબર છે ફકીરી હાલ ત્રણ લગ્ન થયેલા હતા સોળ વર્ષની ઉમરે સાથે લગ્ન થયા હતા બીજા નંબરના પત્ની હતા જેમનું નામ આનંદીબા કોટળા સાંગાણીના હતા એમની એક અતિ મહત્વની કૃતિ જેનું નામ હતું હૃદય ત્રિપુટી અને આ હૃદય ત્રિપુટી ઉપરથી ઓગણીસો ત્રેવીસ ની અંદર એક પિક્ચર બને છે જેનું નામ છે મનોરમા યાદ રાખવાનું રહેશે કવિ કલાપી ઉપરથી આખું પિક્ચર બને છે જે પિક્ચર નું નામ હોય છે કવિ કલાપી ઓગણીસો છાસઠ માં જેમાં રોલ ભજવે છે કલાપી નો સંજીવ કુમાર એ બધી જ કૃતિ એક જ છંદમાં લખતા મંદાક્રાંતા અને હરિગીતમાં જીવન ઉપર લખેલી કૃતિ એક ઘા આપની યાદી અને ગ્રામ માતા અતિ મહત્વની કાવ્ય પંક્તિ ખાસ યાદ રાખજો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની આ પછતાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું રે રે પંખેડા સુખતી ચણજો ગીત ગાવા ગાજો અને એના સિવાય તે પંખી ઉપર પથ્થર ફેંકતા તો ફેંકી દીધો હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં જે તે મારતું એવો દિશેક્રમ કુદરતી બરાબર છે અને કવિ કવિકલપી પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે ઓગણીસો સત્તાણું થી આપવામાં આવે છે આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ એન્ડ રિસર્ચ અને ગઝલ ક્ષેત્રે આપવામાં આવે છે કવિ કલાપીનો કેકારવ આઠ વર્ષ તેને લખ્યો પણ આઠમા વર્ષે તેમનો મૃત્યુ થઈ તેમનું સંપૂર્ણ જગન્નાથ છે સાગર મહારાજ તરીકે ઓળખાય છે મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા જે છે એમને વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરવામાં આવેલા હતા અને એવું કહેવાય છે કે કવિ કલાપીનો કેકારવ જે છે ને એ સરસ્વતી ચંદ્ર બાદ નો સૌથી મહત્વનો કાવ્ય સંગ્રહ ગણી શકાય છે ચાલો હવે મિત્રો કવિ કલાપી મિત્રો આપણે અતિ મહત્વની કૃતિઓ વિશે ચર્ચા કરી લઈએ જેના કારણે તમને લોકોને ઈ પણ ક્લિયર કટાવડી આવડી જાય કવિ કલાપીની મહત્વની કૃતિ ખાસ કરીને પેલી પ્રવાસ નિબંધ એટલે નો પ્રવાસ બીજી અતિ મહત્વની કૃતિ એટલે દીર્ઘ કાવ્ય અમીરજી ગોહિલ કાવ્ય સંગ્રહ કલાપીનો કવિ કલાપીનો વાહલીને આમ નિમંત્રણ વનમાં એક પ્રભાત अपनी विदाई नवो शोक एक ने મિત્રો આ બધી જ કાવ્ય પંક્તિઓ જે છે અને બધા જ કાવ્ય છે એ ખૂબ જ કામના છે એના સિવાય તેમણે અતિ મહત્વની નવલકથા પણ લખેલી હતી માલા અને મુદ્રિકા અને નારી હૃદય

ચલો કવિ કલાપી માં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ બાકી આપણે કવિકાંત ચાલુ કરીએ નવા કવિ અતિ મહત્વના સુપર ડુપર આઈએમપી એવા કવિકાંત બરાબર છે હજી એક વસ્તુ કહી દઉં ધોરણ સાત ની અંદર આપણે એક કાવ્ય આવતું જેનું હતું ગ્રામ માતા અને ધોરણ દસ ની અંદર પણ આવતું કવિ કલાપી નું અતિ મહત્વનું ઉર્મી કાવ્ય જેને કહેવાય શિકારીને આ ધોરણ દસ અને ધોરણ સાત ની અંદર આવતા જેટલા લોકો લાઈવ છે એટલી વિડીયો ને ફટાફટ એક વખત લાઈક કરી દો મિત્રો ઓકે જે લોકો પણ નવા છે એ લોકોને ખાસ કરીને જણાવી દઉં કે મારો ડિસ્કાઉન્ટ કોડ છે વાય ચારસો સત્યાવીસ ડેઇલી બપોરે બાર વાગે મારો સાહિત્યનો લેક્ચર આવે છે મિત્રો ખાસ કરીને તમે લોકો એની અંદર જોડાઈ શકો છો બરાબર છે એના સિવાય મિત્રો ખાસ કરીને તમારા લોકોને કોર્સ પરચેસ કરવો હોય તો તમે લોકો કોર્સ પરચેસ કરી શકો છો કેવી રીતે કોર્સ પરચેસ કરવાનો રહેશે એ પણ તમને લોકોને બતાવી દઉં ખાસ કરીને મિત્રો તમારે લોકોએ સૌથી પહેલાં ગૂગલ ખોલવાનું રહેશે અને ગૂગલ ખોલ્યા બાદ તમારે લોકોએ ત્યાં સૌથી પહેલા સર્ચ કરવાનું રહેશે અડ્ડા ટુ ફોર સેવન ડોટ કોમ અડ્ડા ટુ ફોર સેવન ડોટ કોમ કર્યા પછી સૌથી પહેલી સાઇટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે જીપીએસી અને અહીંયા તમારા લોકોને ફૂલ અતિ મહત્વનો કોર્સ ડબલ વેલિડિટી વાળો ઓફર છે ચાર હજાર સાતસો દસ રૂપિયામાં છે બરાબર એમાં પણ તમે મારા કોડનો ઉપયોગ કરશો વાય ચારસો સત્યાવીસ સત્તર ટકા ડિસ્કાઉન્ટ મળીને છત્રીસો રૂપિયા થશે એટલે કે બે વર્ષની અંદર જેટલી પણ બેચ ચાલુ થાય અડ્ડાની અંદર એ તલાટી હોય જીપીએસસી વન ટુ હોય એસટીઆઈ ડીવાયએસઓ કે એકાઉન્ટન્ટ સબ સબ ઓડિટર એક્સવાયઝેડ કોઈ પણ પરીક્ષા ચાલુ થાય મિત્રો એની અંદર જે છે એ તમને લોકોને ખાસમ ખાસ બે વર્ષ સુધી કમ્પ્લીટલી ફ્રી મળશે જેટલી પણ પેઇડ ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ એ બધી જ ટેસ્ટ સિરીઝ તમને કમ્પ્લીટલી ફ્રી મળશે જેટલી પણ ઈ બુક લોન્ચ કરવામાં આવે એ પણ તમને લોકોને કમ્પ્લીટલી ફ્રી ઓફ મળશે ક્લિયર થઈ છે રાહુલ સિંહ સોલંકી તલાટીના પેઇડ કોર્સની અંદર જે છે જે છે ક્રેશ કોર્સ છે તો ક્રેશ કોર્સ ની અંદર બધું ઊંડાણ નહીં આવે પણ તલાટીમાં જેટલું કામનું છે ને એ બધે બધું સ્પીડમાં આવશે તો કાપવામાં કાંઈ નહીં આવે પણ જેટલું આવશે એ બધું સ્પીડમાં આવશે કારણ કે ક્રેશ કોર્સ છે અને અત્યારે ઓલ ઇડી તલાટીનો ફૂલ લોંગ ટર્મ કોર્સ ચાલુ છે પણ મારા મતે ભાઈ હું તને કહું સલાહ આપું કે તારે સુડતાલીસો ને દસ રૂપિયાવાળો અને એમાં મારો કોડ યુઝ કરી અને છત્રીસસો રૂપિયાવાળો કોર્સ પરચેસ કરાય તો એમાં તારે સેના ઓળખ ક્રેશ કોર્સ એ આવી જાય લોંગ કોર્સ એ આવી જાય અને સાથે સાથે જીપીએસસી વન ટુનોય કોર્સ આવી જાય ને બધાય કોર્સ આવી જાય તો તારે છત્રીસસો રૂપિયા ખર્ચે બે કરવા કરતાં તો તને ફાયદો વધારે થશે કોડ ઉપયોગ કરવાનો વાય ચારસો સત્યાવીસ પછી જેવી તારી ઈચ્છા શક્તિ ની તૈયારી ભાઈ ચલો ક્લિયર થઈ છે બધા લોકોને માહિતી લઈ લઈએ ચાલો ઉર્મી પ્રધાન ખંડ કાવ્યના સર્જક એટલે કવિકાંત પેલા તો યાદ રાખજો જન્મ વીસમી નવેમ્બર અઢારસો ને સડસઠ ના રોજ થયો કઈ જગ્યાએ થયો તો યાદ રાખજો ચાવંડ અમરેલી

એના સિવાય ખંડ કાવ્યના જનક બરાબર છે આ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે એના સિવાય મોસ્ટ અહીં બી આપણે વાત કરીએ કે તેમનું મૃત્યુ ક્યારે થઈ જાય છે તો એનું મૃત્યુ જે છે યાદ રાખજો તોડમી જૂન અઢારસો ને ત્રેવીસ ના થાય છે સોરી ઓગણીસો ત્રેવીસ

તેમને ખંડ કાવ્ય વિશેષ રીતે ઓળખવામાં આવે છે લખે છે શું પૂર્વલાપ મિત્રો આ પૂર્વલાપ જે છે એ જે દિવસે પ્રકાશિત થયો એ જ દિવસે કવિકાંત મૃત્યુપયમાં કવિ પૂર્વ લાભ મિત્રો યાદ રાખો કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એમના મા બાપને જેટલી ખુશી હોય ને એટલી ખુશી કોઈ પણ લેખકને પોતાનો ગ્રંથ રજૂ થઈ ને ત્યારે એટલી ખુશી હોય બરાબર છે પણ મિત્રો આ ખુશીને એ માણી શકા નહીં બરાબર છે અને પૂર્વા જે છે એ જે દિવસે પ્રકાશિત થયો એ જ દિવસે એ જ ઘડીએ તેમનો મિત્રો દેહાંત થઈ જાય છે તેમનું મૃત્યુ થઈ જાય છે ખાસ યાદ રાખવાનું રહેશે અને ખાસ કરીને મિત્રો એવું કહી શકાય કે તેમને સૌથી પહેલું કાવ્ય લખેલું હતું મારી કિસ્તી સૌ પ્રથમ કાવ્ય મારી કિસ્તી

કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ ખંડ કવિ એની પત્નીને સંબોધીને લખ્યા અને એની પત્નીનું નામ શું હતું નંદ કુંવરબા અને નંદકુંવરબાને સંબોધીને જે પણ લખ્યું ને પૂર્વાલાપ મિત્રો પૂર્વાલાભ જ્યારે થયો ને ત્યારે એમનું મૃત્યુ થઈ ગયું તેમનું અવસાન થઈ જાય છે

બંને એમના શું છે ઉપનામ છે મિત્રો ખાસ ખાસ યાદ રાખજો ઉપનામ યાદ રાખવા જરૂરી છે કવિ કાંત છે તખલ્લુસ છે કાંત છે શું છે તખલ્લુસ છે ઉપનામ શું છે તો યાદ રાખજો વસંત વિજય અને ચક્રવાત મિથુના ક્લિયર છે હા કે ના

બહુ જબરદસ્ત રીતનું સ્ટેટમેન્ટ આપેલું છે અને પૂર્વાલાપ વિશે શું જણાવે જણાવે છે છે તો ખાસ યાદ રાખજો પૂર્વાલાપ વિપુલ ગ્રંથ નથી છતાં તેનું સ્થાન આપણા સાહિત્યમાં અપૂર્વ છે અને ગુજરાતી સાહિત્ય જ્યાં સુધી વંચાશે

અને ગહન ભાવો તેની લક્ષણ વેધી તરંગમય શૈલી તેનું સંગીત સર્વ અનુપમ અને અનુતરે છે સાચી વાત છે નેહલ મેડમ સો ની વાત છે મિત્રો આ સૌથી મહત્વનું વાક્ય છે રાવી પાઠકનું ખાસ યાદ રાખવાનું રહેશે મોસ્ટ આઈએમપી તો આ વાક્ય મેં આખું શું કામ લખ્યું ખબર છે આ વાક્ય મેં આખું એટલા માટે રાખ્યું કે તમને લોકોને પ્રોપર રીતે યાદ રહી શકે અને આ કાવ્ય આ પંક્તિ જે છે ને કવિ રાવિ પાઠકે પૂર્વલાપ માટે શું કીધું એ જીપીએસસી 1 2 2018 નો પ્રશ્ન છે મેઈન્સ નો અને ડીવાયએસઓ 2019 નો પ્રશ્ન છે મેઈન્સ નો

મિત્રો આ ખાસ યાદ રાખવાનું રહેશે બાકી અવડું મોટું વાક્ય ક્લાસ થ્રી માં નો પૂછાય પણ ખાસ કરીને જે લોકો જીપીએસસી વન ટુ ની તૈયારી કરતા હશે તો મિત્રો આ પૂછાઈ પૂછાઈ ગયું છે અને પણ શકે ખરું ફ્યુચરમાં પણ પૂછાઈ શકે એટલા માટે તમને લોકોને ખાસ કરીને જણાવી દઉં બરાબર છે તેમની ખાસ કરીને કવિકાંતની એક અધૂરી નવલકથા અધૂરી આત્મકથા પણ હતી બરાબર છે અને જેનું નામ હતું પ્રસ્થાન સોનામધુ પ્રસ્થાન અધૂરી આત્મકથા બરાબર છે કોઈ એપ્લિકેશન કોઈ કરવી હોય તો બરાબર છે તમે લોકો એની અંદર જોડાઈ શકો છો અત્યારે તલાટી નો જીપીએસસી નો મિત્રો ચાલુ થવાનો છે બરાબર છે તેમના અતિ મહત્વના બે પ્રસિદ્ધ રંગભૂમિ પરના નાટકો હતા ંતના નાટક કયા હતા મિત્રો તો નાટકની અંદર પેલું હતું રોમન સ્વરાજ અને બીજા નંબરે દુનિયા રોમન સ્વરાજ અને જાલિમ દુનિયા એ એમના બે નાટકો હતા મિત્રો ખાસ યાદ રાખજો પ્રખ્યાત નાટક હતા એના સિવાય હજી એક હતું ગુરુ ગોવિંદસિંહ

હીરા માણેકની મોટી એક ખાણ આ પણ એમની મહત્વની મિત્રો શું હતી વાર્તા હતી ખાસ કરીને એના અનુવાદ કરેલો હતો અનુવાદન કરેલું હતું ગીતાંજલિનું જેના માટે રવિન્દ્રનાથ ટાગોરને ઓગણીસો ને તેરની અંદર ગીતાંજલિ કૃતિ માટે નોબલ પ્રાઇઝ મળેલો હતો ઓગણીસો ને એક પ્રાઇઝ ની શરૂઆત થઈ સર આલ્ફ્રેડ નોબલ ની યાદ સ્વીડન કન્ટ્રી દ્વારા આપવામાં આવે છે એ નોબલ પ્રાઇઝ ખાસ યાદ રાખજો એ ગીતાંજલિ કૃતિ જે છે એનો અનુવાદ કરેલો હતો ખાસ યાદ રાખજો અને બીજો અનુવાદ કરેલો હતો નીતિ શાસ્ત્ર નો કોનો કર્યો તો નીતિ શાસ્ત્ર નો અનુવાદ કરેલો હતો મોસ્ટ બી અને કવિ કાંત છે એ ખાસ કરીને યાદ રાખજો સ્વીડન બર્ગ વિચારો ઉપર ખૂબ 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 જ આધાર ધરાવતા હતા સ્વીડન બોર્ગની વિચાર ખૂબ જ પ્રાધાન્ય આપતા હતા માટે તેમણે અઢારસો ને અઠ્ઠાણું ની અંદર જે છે એ ખ્રિસ્તી ધર્મનો હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો હિન્દુ માંથી તમને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો અને ખ્રિસ્તી પૂરેપૂરા થઈ ગયા હતા અને એણે હિન્દ 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 આપણે કહી શકાય કે હિન્દુસ્તાન ની અંદર હિન્દી સ્વીડન બોર્ગ સોસાયટી સ્થાપના કરી બરાબર છે ખાસમ ખાસ યાદ રાખી શકો બરાબર કઈ જગ્યાએ કરેલી હતી ભારતમાં હિન્દી સ્વીડન બોર્ગ સોસાયટીની સ્થાપના તો ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે હિન્દી સ્વીડન બોર્ગ ની સોસાયટીની તેમણે સ્થાપના કરેલી હતી ભારતની અંદર મોસ્ટ 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 અહીં યાદ રાખવાનું રહેશે એના સિવાય મિત્રો એમના પરિવારજનો છે ખૂબ જ દુઃખી થઈ ગયા કે મારો છોકરો મારો હસબન્ડ કે મારા પપ્પા બધે છે એ ખ્રિસ્તી ધર્મના અંગીકાર કરી લીધો છે માત્રને માટે બે વર્ષ પછી જ તરત ને તરત ફરીથી એમણે જે છે એ હિન્દુ ધર્મ પાછો અપનાવી લીધો કોની મદદથી તો યાદ રાખજો તેમના પ્રસિદ્ધ શાસ્ત્રી જય કૃષ્ણ વ્યાસ પ્રસિદ્ધ શાસ્ત્રી જય કૃષ્ણ વ્યાસ એમની મદદથી તેમને જનોઈ ધારણ કરી લીધી અને ફરી પાછા હિન્દુ બની ગયા પણ જ્યાં સુધી મળ્યા ત્યાં સુધી તેમને ખ્રિસ્તી ધર્મ પરની શ્રદ્ધા કેવી રહી અટૂટ રહી બરાબર ખ્રિસ્તી ધર્મ પરની શ્રદ્ધા કેવી રહી અટૂટ રહી મિત્રો પણ બે વર્ષ સુધી અંગીકાર પણ કરી લીધેલો હતો નાત બાર મૂકી દીધા વિપુલભાઈ સો ટકાની વાત છે પણ અહીંયા આપણે એટલું બધું કઈ જવાની જરૂર નથી ઊંડાણમાં ચક્રવાત મિથુન ધોરણ અગિયાર માં આવતી બરાબર છે આ ખંડ કાવ્ય હતું અને આ પ્રાર્થના ગીત હતું પણ મિત્રો એમની અતિ મહત્વની કૃતિ પૂર્વા લાપ આપણે ભૂલવા જાતી નથી બરાબર છે પૂર્વા લાપ ઉપરથી તમને એકસો દસ ટકા તાકાત વાળા પ્રશ્ન પૂછાશે બરાબર છે કવિકાંત મિત્રો અહીંયા પૂરા થઈ છે કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાવ ઝડપથી એટલે કવિ ને આપણે પૂર્ણ વિરામ જાહેર કરીએ અને ખાસ કરીને મિત્રો આજનો લેક્ચર કવિ કલાપી અને કવિ કાંતનો કેવો લાગ્યો મને ખાસ કરીને જણાવી દો જો તમને લેક્ચર ગમ્યું હોય તો ખાસ કરીને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ડેઈલી બપોરે બાર વાગે મારો લેક્ચર આવે છે મિત્રો બરાબર છે મારું નામ ભાવિન માંકડ છે કોઈ પણ જગ્યાએ યુટ્યુબથી માંડીને કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર તમે લોકો સર્ચ કરશો ભાવિન માંકડ એટલે મારા વિડીયોઝ તમને મળી જશે બરાબર છે તો ખાસ કરીને બધા લોકો મારી બધા જ વિડીયો તમારા જોવા હોય તો ખાસ કરીને મિત્રો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલ અડ્ડાની પણ છે અને મારી પણ છે અડ્ડાની ચેનલ જે છે એ તમે અહીંયા બારકોડ સ્ટીકર સ્કેન કરશો એટલે તમને તરત ને તરત મિત્રો અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતની ટેલિગ્રામ ચેનલ ઉપર તમે લોકો જોડાઈ શકશો બરાબર છે આજનો લેક્ચર કેવો લાગ્યો ખાસ કરીને જણાવી દેજો મિત્રો લેક્ચર ગમ્યું હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે બપોરે બાર વાગ્યે ફરીથી પાછા મળીએ અને ધબધબાટી બોલાવીએ ત્યાં સુધી આવજો બાય બાય ટેક ટેકકેરો લો ચાલ ભાઈ ભાઈ બધાને આવજો